નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. દાંતા તાલુકામાં આરોગ્ય અધિકારી છત્રછાયામાં બોગસ તબીબોની ચાલતી ખુલ્લેઆમ મોતની હાટડીઓને કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. દાંતા તાલુકામાં આરોગ્ય અધિકારીની છત્રછાયા હેઠળ દાંતા તથા આજુબાજુના ગામડાઓમાં ઊંટવૈદુ બોગસ તબીબો મૂછો પર તાવ દઈ ખુલ્લેઆમ તબીબ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે તથા તેમને ત્યાં રાખેલા ડિગ્રી વગરના કમ્પાઉન્ડરો ખુલ્લેઆમ લોકોને ઇન્જેક્શનો તથા બાટલા ચડાવી લોકોના આરોગ્ય સાથે ચીકડા કરી રહ્યા છે તથા કોઈપણ પ્રકારની માન્ય એલોપેથિક ડિગ્રી વિનાના આવા બોગસ તબીબો બાળ રોગ ડિલિવરી તાવ મેલેરિયા સમેતના રોગોમાં હાઈ ડોઝની દવાઓ તથા ઇન્જેક્શનો આપીને બાટલા ચડાવી સારવાર કરી જન આરોગ્ય કેન્દ્ર સાથે ખેલવાડ કરી રહ્યા છે. દાંતા તથા આજુબાજુના ગામડાઓમાં મોતની હાટડીઓ ધમધમતી હોવા છતાં દાંતા આરોગ્ય અધિકારીનું પેટનું પાણી હલતું નથી. સવાલ એ છે કે દાંતા તથા આજુબાજુના ગામડાઓમાં માન્ય ડિગ્રી વિનાના આવા બોગસ ડોક્ટરો સામે તાલુકા અધિકારીઓ શા માટે રહેમ રાખે છે? શું તેઓને પ્રતિમાસ તગડા હપ્તા મળે છે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ 1968ની કલમ 76માં જણાવ્યા મુજબ કાયદા હેઠળ જે તે વ્યક્તિને ફોર્મ નંબર 10 આપવામાં આવે છે ત્યારે દાંતા તાલુકામાં આવી નોંધણી કરાઈ હોવાની સંભાવના જણાતી નથી. તેમ છતાં આવા તબીબો પોતાના નામની આગળ ડોક્ટર શબ્દ લખી ડોક્ટર શબ્દનો ખોટો ઉલ્લેખ કરી રહ્યા છે અને ડોક્ટરી પ્રેક્ટિસ માટેનું કોઈ જ રજીસ્ટ્રેશન કરાયા વગર ગરીબ આદિવાસી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી કમાણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે દાંતા તાલુકા આરોગ્ય અધિકારી આવા બોગસ તબીબો સામે કઈ પગલાં લે છે કે પછી જે ચાલે છે એ ચાલવા દે છે, એ જોવાનું રહેશે. રમેશ સોલંકી સાથે NS ગુજરાત ન્યૂઝ, દાંતા. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર રોડ શાક માર્કેટ પર ખરાવાડ વિસ્તારમાં કોઈ કારણોસર મોટરસાયકલમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર રોડ શાક માર્કેટમાં પર ખરાવડ વિસ્તારમાં કોઈ કારણોસર મોટરસાયકલમાં અચાનક આગ લાગતા અફરાતફરી અને આજુબાજુના લોકોએ પાણીનો મારો કરતા આગ કાબૂમાં પણ આવી ગઈ હતી. પણ મોટરસાયકલ લગભગ આગને લીધે ઘણું નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાની પહોંચી ન હતી. મોટરસાયકલ ચાલકની સતર્કતાથી જીવી આગ મોટરસાયકલ પર લાગતા જ મોટરસાયકલ પરથી ઉતરી જતા મોટરસાયકલ ચાલકનો આબાદ બચાવ થયો હતો. આજુબાજુના વિસ્તારોનાઓએ મોટરસાયકલમાં અચાનક આગ લાગતા મોટરસાયકલ પર પાણીનો મારો કરતા આગ કાબૂમાં આવી ગઈ હતી. આગ અચાનક કયા કારણે લાગી એ હજુ જાણવા મળ્યું નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. કેવદ્રા રેશનિંગ પુરવઠા ગેરરીતિ બાબતે મામલતદારના એકતરફી વલણ બાબતે આવેદન પત્ર આપ્યું અને આ બાબતે તટસ્થ તપાસ થાય તેવી ગ્રામજનોએ માંગણી કરી છે. કેશોદ તાલુકાના કેવદરા ગામે કેવદરા સર્વોદય સેવા સહકારી મંડળીના માધ્યમથી કેવદરા તથા એકલરા ગામના 6000થી વધુ લોકોને અનાજ રેશનિંગના જથ્થાનું વિતરણ કરવામાં આવે છે, જેમાં ઘણા લાંબા સમયથી લોકોને અનાજ ઓછું આપવું, બીજા લોકોના નામે અનાજ ઉપાડી લેવું જે બાબતોની ભરત લડાણી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત ફરિયાદ કરેલ છે, જે બાબતે કેશોદ મામલતદાર તપાસ અર્થે આવેલ ત્યારે તેમના ઉપર ગેરરીતિના આરોપ છે. તેને સાથે રાખી તેના જણાવ્યા મુજબ તેના મળતિયાઓ પાસેથી નિવેદન લેવડાવી ખોટા રિપોર્ટ તૈયાર કરાવવાની તજવીજ થયેલ છે, જે બાબતે તટસ્થ તપાસ થાય તેવી ગ્રામજનોએ માંગણી કરી રહ્યા છે. રાજેશ આસડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, કેશોદ. કેશોદના સેરગઢ ગામના ખેડૂતો તલાટીને આપી વાંધા અરજી, તેમજ રસ્તાના પ્રશ્ને મહેસૂલ તલાટીના પંચ રોજગાર બાબતે અનેક તથા રસ્તો ખુલ્લો કરવાની કરી રહ્યા છે માંગ. કેશોદ તાલુકાના સેરગઢ ગામે રહેતા અરવિંદભાઈ વિરાણીને તેમના પાડોશીએ રસ્તો બંધ કરી દીધા અને તલાટી દ્વારા કરવામાં આવેલ એકતરફી પંચરોજ કામ કરેલ તે બાબતે અરજદારે મામલતદારને લેખિતમાં અરજી આપી પંચરોજ કામની વાંધા અરજીને ધ્યાને લઈ નિર્ણય કરતા પહેલા અરજદારને સાંભળવા તેમજ રસ્તા બાબતે તટસ્થ તપાસ કરી રોજ કામ કરવામાં આવે તેમજ પાડોશીએ બંધ કરેલ રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. હું અરવિંદભાઈ નરસિંહભાઈ વિરાણી, મારા સર્વે નંબર 33 છે. રસ્તાનો વાંધો હાલે છે અને મંત્રીએ નિવેદન ખોટું આપેલું છે, એને લખાણમાં બધું ખોટું બતાવેલું છે, તો એના માટે મારે પાછું નિવેદન કરવું, મારા રસ્તાનો ન્યાય આપે. આ બાબતે મેં મામલતદારમાં કલેક્ટરમાં બધી અરજી કરેલી છે. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ, કેશોદ. કેશોદમાં ચોરીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. મોબાઈલ, લેપટોપ અને રોકડ રકમની ઉઠાંતરી કરી ચોર પલાયન થઈ ગયો. આ બાબતે કેશોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ કેશોદમાં અવારનવાર ચોરીના બનાવો વધી રહ્યા છે.
અવારનવાર કેશોદમાં થોડા થોડા સમયે ચોરીના બનાવ બનતા રહે છે ત્યારે આજે વૃંદાવન મોબાઈલની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. દુકાનમાંથી લેપટોપ, મોબાઈલો અને 80,000 રોકડા રકમ સાથે ચોરી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. કેશોદના પટેલ મિલ રોડ પર આવેલ વૃંદા મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા એસમ આવી દુકાનમાં રાખેલ 80,000 રૂપિયા રોકડા, લેપટોપ તથા રિપેરિંગમાં આવેલ 20 જેટલા મોબાઈલની ચોરી થઈ હોવાની દુકાનદારને જાણ થતાં દુકાનદારે ચોરી થઈ હોવાનું કેશોદ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદમાં ચોરીના બનાવો ઘટતા રહેતા હોય છે ત્યારે ચોરી કરનાર તસ્કરો શહેરમાં લગાવેલા સીસીટીવીનો પણ ભય ના હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર મામલાની તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ચોરને શોધવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલ લબ્રેટિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખીએ હાલના મુખ્ય સમાચાર પર. કેશોદના વિવિધ વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્વારા દબાણનું તંત્રનું ઘોર મૌન જોવા મળી રહ્યું છે અને ખોટા પુરાવા ઉભા કરવામાં આવતા દસ્તાવેજો સામે પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે, તેમજ ગેરકાયદેસર દબાણો સામે તપાસ કરી ફોજદારી રાહે પગલાં ભરવા માંગણી કરી છે. કેશોદ શહેરના મધ્ય ભાગમાં પસાર થતી ટીલોડી નદી અને ઉતાવળી નદી કાંઠાના વિસ્તારમાં આવેલા સરકારી ખરાબા પડતર જગ્યાએ લાગુ પડતા રહેણાંક હેતુ માટેના બિનખેતીના સર્વે નંબર અને હુકમ નંબર ઉમેરી ઉપલી કચેરીની કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી લીધા વગર આડેધડ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં નાયબ કલેક્ટર, મામલતદાર અને નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી કેશોદ શહેરમાં ભૂમાફિયા દ્વારા ચાલતી દસ્તાવેજી પુરાવાઓ સાથે છેડછાડ કરી ઉતાવળી નદી કિનારે અને ટીલોડી નદી કિનારે થયેલા ગેરકાયદેસર દબાણો સામે તપાસ કરી ફોજદારી રાહે પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી જમીનોના ભાવ આસમાને પહોંચ્યા હોય ત્યારે રાજકીય ઓધ ધરાવતા ભૂમાફિયાઓ આવી સરકારી ખરાબાની પડતર જમીન ઉપર બોગસ દસ્તાવેજો ઉભા કરી કરોડો રૂપિયા પેદા કરવા અજાણ્યા અને અભણ વ્યક્તિઓને મિલકતોની વહેંચણી કરી છેતરપિંડી કરી રહ્યા છે. ત્યારે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં ફરિયાદ કરી ગંગાનાથપરા ગાયત્રી મંદિર પાસેથી શ્રદ્ધા સોસાયટી, ગીતાનગર, ગાંધીનગર થઈને કબ્રસ્તાન સુધીના નદી કિનારે ઉપરાંત રેલવે પુલ, સ્વામિનારાયણ મંદિરથી મહેશનગર, અમૃતનગર, તહેરુનગર, ગિરિરાજનગર, નીલકંઠ મંદિર, બાલ સ્મશાન થઈ હિન્દુ સ્મશાન સુધીના નદી કિનારે થયેલા તમામ દબાણોના દસ્તાવેજો તપાસી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માંગણી કરી છે. અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા 26 કરેલી ગેરકાયદેસર બાંધકામની મંજૂરીઓવાળા વિવાદાસ્પદ સ્થળોએ થયેલા ગેરકાયદેસર બાંધકામો, વરસાદી પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલા ખુલ્લી જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા માટે માંગણી કરી છે. કેશોદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા બાંધકામો વિરુદ્ધ નોટિસ ફટકારી સંતોષ માનવામાં આવતો હોય ત્યારે ભૂમાફિયાઓને છૂટો દોર મળી ગયો છે અને મન ફાવે ત્યાં દબાણ કરી કેશોદ શહેરની અસ્મિતાને સાથે ચેડા કરી રહ્યા છે. વર્તમાન સમયમાં કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર IAS થયેલા નિમણૂક પામ્યા છે ત્યારે કેશોદ શહેરના હિતમાં પગલાં લેવામાં આવશે એવી શહેરીજનો અપેક્ષા રાખી રહ્યા છે.
જસોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા જસોદ શહેરની અંદરથી પસાર થતી ઉતાવળિયા નદી અને ટીલોડી નદીના કાંઠા વિસ્તારની અંદર લાગુ પડતા બિનખેતીના સર્વે નંબરના બિનખેતીના હુકમો અને નકશાઓ સાથે જોડી અને ગેરકાયદેસર રીતે ભૂમાફિયા દ્વારા દસ્તાવેજો નોંધાવી અને ગેરકાયદેસર રીતે સરકારી ખરાબાની અને પડતર જગ્યાઓની દબાણો કરીને બાંધકામો કરવામાં આવી રહ્યા છે, જેને લીધે નદીના વહેણ રોકાઈ જતા નદીના પાણી જે છે ચોમાસાની અંદર રહેણાંક વિસ્તારની અંદર ઘૂસી જવાની હોય, તેથી અમે જવાબદાર તંત્ર સામે ફરિયાદ કરેલી છે અને આવા તત્વો સામે ફોજદારી રાહે પગલાં ભરી અને આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માગણી કરે છે। केशोद क्षेत्र में जितने भी इलीगल कंस्ट्रक्शन हुए हैं, जितने भी बेशकर्मी हैं, उनका हम एक प्लान बनाकर धीरे धीरे आगे बढ़ेंगे। प्राण भाई बाबरिया कृष्णनगर में रहूँ छू। मारी अँ घर पोता मकान से हाल में जे हमें 8-10 इंच वरसाद पड़ो तेरे अँ पानी भराइ गए, मैं तात्कालिक 900 रुपये की मोहरम नाखी पड़ी, मार घर अंदर पानी कर गयु। आमरु आज पानी વેણ છે એ બધું કિલોરી નદીમાં જાય છે, અહીંયા હાલની તકે બાંધકામ ચાલુ છે અને સત્વરે આ મામલતદાર તરફ ચીફ ઓફિસરે આનું બાંધકામ બંધ કરાવવું જોઈએ અને જે બેશકર્મી છે એ દૂર કરવી જોઈએ એવી મારી સરકારને નમ્ર વિનંતી છે। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ। તો અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એસીબી દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને એક બાદ એક લાંચ અધિકારીને ઝડપી પાડી ભ્રષ્ટાચાર રોકવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે। અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એસીબી દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને એક બાદ એક લાંચી અધિકારીઓને ઝડપી પાડી ભ્રષ્ટાચાર રોકવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે સાવરકુંડલા પોલીસમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને એસીબીએ ઝડપી પાડ્યો છે। ટાઉન પોલીસ સ્ટેશનના બહારના ભાગે આવેલ મેઇન રોડ પર એસીબીએ ટ્રેપ ગોઠવી ₹75,000 લાંચ લેતા કોન્સ્ટેબલને દબોચ્યો હતો। જો કે અન્ય એક કોન્સ્ટેબલ અને એક પીએસઆઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। તો બીજી બાજુ સાવરકુંડલાથી જિગ્નેશ ગણથિયાએ જણાવ્યું કે સાવરકુંડલામાં રહેતો 37 વર્ષીય પ્રદીપભાઈ મનસુખભાઈ વાડા ઉર્ફે મુન્નુ રાત્રિના ઝેરી દવા પી જતા સારવાર માટે ખસેડાયો હતો। આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદીના મામાનું નામ નહીં ખોલવા માટે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ પીબી ચાવડા, એએસઆઈ નરેન્દ્રસિંહ ગિરવાન ગોહિલ તેમજ ટ્રાફિક જમાદાર અરવિંદભાઈ પાચાભાઈ પરવાડાએ ₹80,000 લાંચ માંગવામાં આવી હતી, જેમાં લાંચની રકમ આરોપીઓને આપવા અંગે ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા બોટાદ એસીબી ટીમે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન બહારના મેઇન રોડ ઉપર છટકું ગોઠવ્યું હતું અને લાંચની કુલ રકમ સ્વીકારી તેમાંથી ફરિયાદીની આજીજીના કારણે પાંચ હજાર પરત આપીને ₹75,000 સ્વીકાર્યા હતા। આ દરમિયાન પીઆઈ ચાવડા અને જમાદાર નરેન્દ્રસિંહ એસીબી ટીમને જોઈને રેલવે ટ્રેક તરફ જાડી ઝાખરામાં નાસી ગયા હતા અને સ્વીકારેલ લાંચની રકમ અંધારામાં ફેંકી દીધેલ, જેને પગલે એસીબીએ ફરિયાદીને પરત મળેલા 5,000 સાથે કોન્સ્ટેબલ અરવિંદભાઈને ઝડપી પાડ્યા હતા અને પુરાવાનો નાશ કરી એકબીજાને મદદગારી કરવા સહિતના મામલાના મુદ્દે નોંધી નાસી છૂટેલા પીઆઈ અને જમાદારને શોધી કાઢવા ચક્રુ ગતિમાન કરેલ હોવાનું જાણવા મળેલ છે। જિગ્નેશ ગણાત્યા સાથે અશોક મરવણ, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી। કેશોદ શહેરમાં 9 કરોડ જેવા ખર્ચે 75 બેડવાળી અત્યાધુનિક હોસ્પિટલ નિર્માણ પામશે। લોકોને જૂનાગઢ કે રાજકોટના ધક્કા અટડશે ત્યારે સરકારી હોસ્પિટલ બન્યામાં પૂરતા સ્ટાફની ભરતી કરવી પણ જરૂરી બની છે। કેશોદ તાલુકાને આરોગ્ય બાબતે અત્યાધુનિક સારવાર અને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા 9 કરોડ જેટલા ખર્ચે 75 બેડવાળી અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવશે। ત્યારે સરકારી હોસ્પિટલ બન્યા બાદ પૂરતા સ્ટાફની ભરતી કરાવવા માટે પણ ખૂબ જરૂરી બની છે, જેને લઈને પૂરતી મહેતમ ઊભી કરવાની માંગણી પણ મૂકી દેવામાં આવી છે। કેશોદ અને આસપાસના તાલુકા શહેર અને ગામડાઓમાં લોક આરોગ્યને લઈને કેશોદ ખાતે સારવારની વધુ આગ્રહ રાખે છે, પરંતુ હાલની 35 બેડવાળી સિવિલ હોસ્પિટલમાં માત્ર પ્રાથમિક સારવારમાં જ આપવામાં આવતી હોવાથી અને સરકાર દ્વારા આરોગ્યને લઈને કોઈ સ્પેશિયલ સુવિધા ઊભી કરવામાં ન આવતા દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલ કે પછી જૂનાગઢ અથવા રાજકોટ ખાતે દૂર જવું પડે છે।
ત્યારે કેશોદ અને આજુબાજુના તાલુકાની 5 લાખ કરતા વધુ વસ્તીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અદ્યતન સુવિધા ધરાવતી 75 બેડવાળી 2 માળની 9.72 કરોડના અંદાજિત ખર્ચે હોસ્પિટલ ઊભી કરવાની તૈયારીઓ થઈ રહી છે. આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર અને સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જે કેશોદના વિકાસની મહત્વની બાબત બની રહેશે. હાલની સિવિલ હોસ્પિટલમાં ક્યાંક ને ક્યાંક અસુવિધાઓ જોવા મળી રહી છે, જે નવી હોસ્પિટલના નિર્માણ થતા દૂર થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. આવનારી વિધાનસભા 72 જસદણની પેટા ચૂંટણી માટે ભાજપમાંથી કુંવરજી બાવળિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આ માટે રેલી પણ યોજાઈ હતી. આવનારી વિધાનસભા 72 જસદણની પેટા ચૂંટણી માટે ભાજપમાંથી કુંવરજી બાવળિયાએ દાવેદારી ફોર્મ ભર્યું હતું. આ ફોર્મ ભરવા માટે કુંવરજી બાવળિયા સાથે પરસોત્તમ રૂપાલા સહિતના ભાજપના આગેવાનો રેલીમાં જોડાયા હતા. આ રેલી ભાજપ કાર્યાલયથી જસદણ સેવા સદન ઓફિસ ખાતે પહોંચી હતી અને કુંવરજી બાવળિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વધુમાં કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે અમે લોકોએ જસદણ વિંછિયામાં મોટા ભાગનો પ્રવાસ પૂર્ણ કરી નાખ્યો છે અને અમને લોકોનું સારું એવું સમર્થન મળી રહ્યું છે અને કોંગ્રેસના મિત્રોને હજુ સુધી કોઈ ઉમેદવાર પણ મળતો નથી અને અમને વિશ્વાસ છે કે આ વિસ્તારના લોકો મને બહુ ઝંકી મતથી જીતાવશે. હવે જોવાનું એ રહ્યું કે ભાજપના નેતાઓના નામે વિકાસના નામો ખૂટતા નથી તો બીજી તરફ ખેડૂતો તેમજ વેપારીઓ સહિતના લોકો ભાજપ સરકારના વિકાસના અવગુણો ગાઈ રહ્યા છે. તો ભાજપ સરકારથી નારાજ જનતા જીતાવશે કુંવરજી બાવળિયાને કે પછી પોતાનો વળતો જવાબ આપશે તે તો આવનારો સમય જ જણાવશે. માટે જોતા રહો જસદણનો જંગ. રવિ જીવાણી સાથે રાજ મહાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.